હવે પ્રેરક પ્રસંગોમાં શ્રી સોમચંદ ભાઈ નો પ્રસંગ છે. અમદાવાદવાળા જે કૃપાલયના સમાગમમાં આવેલા તે પોતે જણાવે છે, કાલે સવારે સતાવધાની શ્રીમદ રાજચંદ્ર અમદાવાદ પધારવાના છે. એકવાર ધરમપુરથી શ્રી રણછોડભાઈનો શ્રી પુંજાભાઈ હિરાચંદ ઉપર તાર આવ્યો. કૃપાલય ધરમપુર હતા, જંગલોમાં તે એકાંત સ્થાન માટે ત્યાં આવા સ્થાનોમાં જઈને રહેતા. તો એકવાર ધરમપુરથી રણછોડભાઈનો શ્રી પુંજાભાઈ હિરાચંદ ઉપર તાર આવ્યો કે કાલે સવારે પરમ કૃપાળુદેવ અમદાવાદ પધારશે. હું ત્યાં હતો. ભાઈ શ્રી પોપટલાલભાઈએ મને જણાવ્યું કે કોઈ બંગલો દિલ્હી દરવાજા બહાર તપાસ કરી આવો અને સારો મળતો હોય તો ભાડે રાખી લો. કૃપાલે આવે છે આવતીકાલે, સમાચાર મળ્યા. એટલે પોપટલાલભાઈએ આ સોમચંદભાઈ કે મને એમ કહ્યું કે તું જા અને દિલ્હી દરવાજા બહાર તપાસ કર, કોઈ સારો એવો બંગલો મળે તો ભાડે રાખી લે. હું નીકળ્યો અને હઠીભાઈની વાડીમાં મકાન શોધતો હતો. ત્યાં તેના પહેરાવાળાએ મને જણાવ્યું કે દરવાજા ઉપરનો મેળો ખાલી છે, તમે શેઠજીને ત્યાં જાઓ તો મળી શકશે. કે હું શોધતો હતો હઠીભાઈની વાડી પાસે, હઠીસિંહનું મંદિર અમદાવાદમાં પ્રસિદ્ધ છે, એટલે હું ત્યાં શોધતો હતો. તે મંદિરના મોટા ગેટ, મોટો આપણા ક્ષમા એ જ મોક્ષ એવો ગેટ છે, તેના ઉપરનો માળો ખાલી છે કે એમ પેરગીરે કહ્યું. હઠીભાઈની વાડીમાં મકાન શોધતો હતો ત્યાં તેના પહેરાવાળાએ મને જણાવ્યું કે દરવાજા ઉપરનો મેળો ખાલી છે, તમે શેઠને જીને ત્યાં જાઓ તો મળી શકશે. પછી હું કેમ્પ તથા સાહિબબાગ બધા બંગલાઓ જોઈ આવ્યો, પણ બીજો બંદોબસ્ત થયો નહીં. ઉપરની હકીકત મેં ભાઈશ્રીને જણાવી તો પણ બીજા બધા ઠેકાણે તપાસ કરી, કોઈ એથી પણ સારી વિશેષ મળતું હોય તે બંગલો ભાડે રાખી લો, પણ કે મને ક્યાંય જડ્યો નહીં. ત્યારે આ હકીકત આવીને મેં પોપટભાઈને કહી. મેં ભાઈશ્રીને જણાવી, તેઓએ પુંજાભાઈને બોલાવી મને તથા પુંજાભાઈને ઉપરના કામ માટે ઝવેરી વાડ નિશાપોળમાં બાલજીભાઈને ત્યાં મોકલ્યા. બાલજીભાઈ તે વખતે નગર શેઠ મણિભાઈ એકાદ બે દિવસમાં ગુજરી ગયેલા, તેથી 3 વાગે ત્યાં બેસવા ગયા હતા. હવે જે શેઠ છે એની પાસે તમે જાઓ અને અહીંયા લખાવીને લાવો તો આપણને મેળો આપે. એટલે હું બાલજીભાઈ પાસે ગયો તો એ તો નગર શેઠ મણિભાઈ એક બે દિવસ પહેલાં ગુજરી ગયેલા, એટલે 3 વાગે એમને પાસે ત્યાં બેસવા ગયેલા. અમે 3 જણ નગર શેઠને વંડે ગયા. ત્યાં બાલજીભાઈએ અમને બોલાવી પૂછ્યું કે કેમ આવું થયું છે. અમે મકાન વિશેની વાત કરી. તે વખતે રા શ્રી જયસંગભાઈ શેઠ તથા મોટા શેઠ મયાભાઈ શેઠ પણ હાજર હતા. તેમણે પૂછ્યું કે શું છે બાલજીભાઈ. ત્યારે બાલજીભાઈએ જણાવ્યું કે કાલ સવારે શતાવધાની શ્રી રાયચંદભાઈ કૌંસમાં શ્રીમદ રાજચંદ્ર અમદાવાદ પધારવાના છે, તેઓને 2-3 દિવસ હઠીભાઈની વાડીનો મેળો જોઈએ છે, તે ખાલી છે, તે માટે આ 2 ભાઈઓ આવ્યા છે. તરત જ મોટા શેઠ મયાભાઈ શેઠે જયસિંહભાઈ શેઠને જણાવ્યું કે ચિઠ્ઠી લખી આપો જેથી તેમને બધી સગવડ મળે. તરત જ શેઠ મયાભાઈએ એમ કહ્યું જયસિંહભાઈ શેઠને કે ચિઠ્ઠી લખી આપો જેથી તેમને બધી સગવડ મળે.
શેઠ શ્રી જયસિંહભાઈએ તરત જ ચિઠ્ઠી લખી આપી. તે લઈ અમે પૂજ્ય પોપટભાઈ પાસે ગયા. ભાઈશ્રીએ ચિઠ્ઠી મને આપી અને ત્યાં જઈ સાફ સૂફી કરી જે જોઈએ તે સરસામાન ભેગો કરવા જણાવ્યો. હું તથા નગીનભાઈ બંને જણાએ જઈને પહેરવાળાને ચિઠ્ઠી આપી પહેરાવાળાને, અને તરત જ મેળો ઉઘાડી આપ્યો. અમે ખાટલો, ગોદડા, પાણીના વાસણ વગેરે બધું ગોઠવી દીધું. સોમભાઈ કહે પોતે જ આ બધું કર્યું. એટલે પોતે કહે છે, સવારમાં સ્ટેશન ઉપર ગયા. મુંબઈની મેલગાડી આવી. તરત જ સેકન્ડ ક્લાસમાંથી કાઠિયાવાડી પોશાકમાં શ્રી પરમ કૃપાળુદેવ બહાર પધાર્યા. હવે જે સેકન્ડ ક્લાસ છે તો થર્ડ ક્લાસ જેવી છે, ત્યારે સેકન્ડ ક્લાસ એ તો ફર્સ્ટ ક્લાસ જેવી હતી. ત્યારે સેકન્ડ ક્લાસમાં કોઈ બેસવાવાળું નહોતું મળતું તે જમાના. એટલે એકાંત માટે કૃપાળદેવ ત્યાં જ બિરાજતા. બ્રહ્મચારીજી સાથે પણ સંઘમાં જ્યારે બધા લોકો 100-100 જણા 200 જણા જોડાઈ જતા, ત્યારે બ્રહ્મચારીજીને એકલા આવી ક્લાસમાં, સેકન્ડ ઇન્ટરવી ક્લાસમાં બેસાડતા. ત્યાં કોઈ ન હોય, એકાંત એક બે વ્યક્તિ માંડ હોય તે જમાનામાં. ત્યાં પણ એમનો પુરુષાર્થ નિરંતર ચાલુ હોય બ્રહ્મચારીજીનો. કંઈ કે લખવાનું હોય જ, એ ખાલી કોઈ દિવસ નહીં બેસે. એક પ્રસંગ છે, ત્યાં બાહુબલીજીની યાત્રાએ બધા જતા હતા ત્યારે પૂના સ્ટેશન આવ્યું. પૂના ત્યાં કે 15 મિનિટ ગાડી રોકાશે. એટલે ચંચલબેન અને રતનબેન એ બે જણાને વિચાર થયો કે ચાલો ને આપણે જોઈ આવીએ બ્રહ્મચારીજી શું કરે છે, જોઈ આવીએ. ત્યાં આવીને ડબ્બા બહાર ઊભા રહ્યા સેકન્ડ ક્લાસની બહાર. ત્યારે બ્રહ્મચારીજી પૂછ્યું, કેમ આવ્યા છો? તો શું કે, આપને જોવા. એક બેને કહ્યું આપને જોવા. ત્યારે બ્રહ્મચારી શું કહે, શું જોવાનું છે, શું જોવાનું છે? આટલો સમય સ્મરણ કર્યું હોત તો એ શું જોવાનું છે? સ્મરણ કરો, સમય શું કામ બગાડો છો? પણ અહીંયા આ તો જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ છે, અને અજ્ઞાની હોય તો ઓહો કેટલા આપણી કેટલી સંભાળ રાખે. વચ્ચે ફરી પૂછવા આવ્યા. જ્યારે જ્ઞાનીઓને એની કંઈ પડી નથી, તમે સુકામ, તમને શું જોવાનું છે, તમારા આત્માનું કલ્યાણ કરો. વારંવાર બ્રહ્મચારીના ઉપદેશમાં આવે છે, ગાડીમાં બેઠા હોઈએ ત્યારે આપણે સ્મરણ કર્યા કરવાનું, કોઈ બીજાની વાતોમાં મન નહીં લગાડવું. સમય હાથમાંથી જઈ રહ્યો છે, સમય સમયનો પૂરો ઉપયોગ કરો. એમ સવારમાં સ્ટેશન ઉપર ગયા. મુંબઈથી મેલગાડી આવી. તરત જ સેકન્ડ ક્લાસમાંથી કાઠિયાવાડી પોશાકમાં, એટલે માથામાં પાઘડી અને લાંબો કોટ સફેદ એ પહેરેલો, અને ઉપર પેલું કાઠિયાવાડી વેશમાં ટોવેલ ખેસ નાખેલો. સેકન્ડ ક્લાસમાંથી કાઠિયાવાડી પોશાકમાં શ્રી પરમ કૃપાળદેવ બહાર પધાર્યા. થોડું ચાલ્યા, ત્યાં તો કોઈ યુરોપિયન મોટા હોદ્દાવાળા જેવા લાગતા સાહેબ અને તેમની સાથે એક ભાઈ હતા. તેમને તેઓએ જણાવ્યું કે આ કોઈ મહાત્મા છે, જો તેમની ચાલ જરૂર મહાપુરુષ છે. યુરોપિયન એમની સાથે એક ભાઈ હતો, તેને કૃપાળદેવની ચાલ જોઈને યુરોપિયને સાથેવાળા માણસે એમ કહ્યું કે જુઓ એની ચાલ, આ કોઈ મહાત્મા છે, જો તેમની ચાલ જરૂર મહાપુરુષ છે. એટલે મન વચન કાયાની ચેષ્ટા હોય સાવ જુદી જ હોય. આપણને તો અહીંયા હોય તો ખબર પડે કે ભાઈ આ અજ્ઞાનીને જ્ઞાનીની આ ચેષ્ટાઓ છે જ નહીં, તો શું એનો નિર્ણય કરો. અમે બધા ઝાંપેથી બહાર નીકળ્યા.
ત્યાંથી ગાડીમાં શ્રી પરમ કૃપાળુદેવ, શ્રી પોપટલાલભાઈ, શ્રી અંબાલાલભાઈ તથા શ્રી ગુલાબચંદ નગીનદાસની પેઢીવાળા શ્રી મંગળદાસભાઈ એમ ચાર જણા હઠીભાઈની વાડીએ પધાર્યા. હું અને શ્રી નગીનભાઈ તથા શ્રી ઉગરીબેન ગાડીમાં છીપા પોલથી સર સામાન લઈ હઠીભાઈની વાડીએ ગયા. સોમભાઈ કહે કે હું અને નગીનભાઈ અને ઉગરીબેન એ જૂઠાભાઈના ધર્મપત્ની છે, એ ત્રણેય જણા અમે ગાડીમાં છીપા પોલથી સર સામાન કૃપાલીને ત્યાં કંઈ પણ જરૂરિયાત એ લઈ અમે હઠીભાઈની વાડીએ ગયા. ગાડીમાંથી ઉતરી ઉપર જઈ શ્રી પરમ કૃપાલીના દર્શન કરી બહાર બેઠા શ્રી પોપટભાઈએ તથા શ્રી પુંજાભાઈએ પરમ કૃપાળુ દેવ માટે જમવા વગેરેની સગવડ કરી હતી તે પ્રમાણે જમાડ્યા. અમે બી વાવીએ છે તેને ખોતરશો નહીં. હું બપોરે ઘેર ગયો, સાંજે 5 વાગે વાડીએ પાછો આવ્યો ત્યારે શ્રી પરમ કૃપાળુદેવ, બીજા ભાઈઓ તથા શ્રી નગીનભાઈ વગેરે શાહીબાગ ભણી ફરવા ગયા હતા. ત્યાં શ્રી પરમ કૃપાળુદેવે જણાવ્યું હતું કે અમે બી વાવીએ છીએ તે ઉગી નીકળશે તેને ખોતરશો નહીં. પોતે તથા બીજા ભાઈઓ ફરીને પાછા પધાર્યા. નાની પુરુષો કંઈને કંઈ ઘાલી દે છે, એવું બી વાવે છે તો ઇલાયચીનું બી ભલે મોડું ઉગે પણ ઉગ્યા વગર નહીં રહે. તેમ પ્રભુશ્રીજીના વખતમાં એક ભાઈ એમ કે એક બેન એમ કહે કે પ્રભુશ્રી એવું ચકલું ઘાલી દીધું છે જે અંદર ફળફળ થયા જ કરે છે. ફૂલચંદભાઈના બહુની વાત છે, મોતીબેનની નાનીની. કોણ જાણે બાપાએ શું ઘાલી દીધું છે તે અંદરથી જતું જ નથી. તે કોઈએ પૂછેલું પ્રભુશ્રીને, પ્રભુ આ વાત સાચી છે? તો પ્રભુશ્રી શું કહે, સાચી વાત છે, અમે ઘાલી દઈએ છીએ કે આખી જિંદગી એને કામ લાગે, મોડે વાગે પણ ઉગે. આ જયસિંહભાઈ શેઠ કૃષ્ણ કૃપાલીના સમાગમમાં આવેલા, પણ ભીર પડ્યો, 20 વર્ષે પાછા પ્રવૃત્તિ મળે છે, પછી એવી પકડ કરાવી કે પછી એકલા અહીંયા જ રહેતા શેઠ. એમના પત્ની તો એ અહીંયા રહેવા તૈયાર નહોતા, 15 દિવસે આવતા, બે ચાર માણસો એમને નોકરીમાં એમની સર્વિસમાં હતા એ સંભાળ લેતા, પણ શેઠ અહીંયા જ રહેતા. અને પ્રવૃત્તિ અહીંયા સુધી કહેલું કે પ્રભુ જૂઠા ભાઈનો જેમ હાથ કૃપાળદેવે ઝાલ્યો હતો તેમાં શેઠનો હાથ અમે ઝાલ્યો છે. એટલી શ્રદ્ધા હતી શેઠને. અહીંયાના આદ્ય પ્રમુખ હતા પહેલાં જ આશ્રમ બન્યુંને, અને દ્રઢ શ્રદ્ધા ધરાવતા કૃપાળદેવ પ્રત્યે. એ જ કહેતા કે મારા 20 વર્ષ ફોકટ ચાલ્યા ગયા, મેં કૃપાલીને જમાડ્યા છે, ઘરે આવેલા, આવ્યા પહેલાં ચિઠ્ઠી લખી તો એમને લખવાનું કહ્યું મકાન ભાડે આપવા માટે, આમ જ રહેવા માટે, પણ પેલી સાધ્વીએ મને મારી નાખ્યો. એમણે જઈને પોતાના ગુરુણીને એમ કહ્યું કે અમારા ઘરે એક એવા પુરુષ આવ્યા છે જે જાણે મહાવીરનું હૃદય નહીં જાણ્યું હોય બધી એવી વાત કરે છે. સાધ્વીને થયું કે આટલા મોટા શેઠ એ તરફ આકર્ષાયા લાગે છે, એટલે આત્માથી જાણે જતા રહેશે, એટલે કે ગમે તેવા છે. ખૂબ પ્રશંસા કરી કૃપાલદેવની. ત્યારે સાધ્વી કે ગમે તેવા છે પણ આ તો નહીં ને, વેશ તો નહીં ને, એટલે વેશ વિના પૂજ્યપણું સાનું, વેશ જ નથી તો પૂજ્યપણું સાનું, એમ કરીને એ કુંબળી શ્રદ્ધાને તોડી નાખી. મારા 20 વર્ષ બગડ્યા. પછી પ્રભુશ્રી મળ્યા અને મારા મા પુણ્યને બધે કંઈ શું એમણે કૃપાલદેવે ઘાલ્યું હશે, 20 વર્ષે પણ ઉગ્યું.
એમ પ્રભુશ્રીજી પાસે જે આવે, ભલે વચમાં કેટલોય ગાળો પડી ગયો પણ પાછું એ જે જાગૃતિ પાછી આવે જ છે મોડે વહેલે. એટલે કૃપાલદેવ કહે છે, કૃપાલદેવે જણાવ્યું હતું કે અમે બી વાવીએ છે તે ઉગી નીકળશે, તેને ખોતરશો નહીં. પોતે તથા બધા ભાઈઓ ફરીને પાછા પધાર્યા. તે વખતે હું ઓટલા ઉપર બેઠો હતો, જોતાં જ ઊભો થઈ ગયો. હાથ જોડી નમસ્કાર કર્યા. તે વખતે દિવસ સૂર્ય આથમ્યો ન હતો. પોતે ઉપર પધાર્યા તે સમયે દેવસાના પાડામાં રહેતા શ્રી પોપટભાઈ જૂઠાભાઈ તથા લાલ ઢબ્બુવાળા મોહનભાઈ અને બીજા કેટલાક ભાઈઓ ત્યાં આવ્યા હતા. શ્રી પરમ કૃપાળુ દેવને નગર શેઠને ત્યાં પધારવાની વિનંતી કરી. તે વખતે શ્રી પરમ કૃપાળુ દેવે જણાવ્યું કે શું કરીએ, આ લુઘડા નડે છે, શરીર નબળું છે વગેરે સ્પષ્ટતા કરી. આ લોકો કૃપાળદેવને ત્યાં નગર શેઠને ત્યાં લેવા કે ચાલો ત્યાં જઈએ, કૃપાળદેવને કહે ત્યાં પધારવા વિનંતી કરી. કૃપાળદેવને નગર શેઠને ત્યાં શું લેવા દેવા, નગર શેઠને જરૂર હોય તો અહીંયા આવે, એમને તો કંઈ એની પડી નથી, પણ એ મોટા માણસને ખરાબ પણ ન લાગે. એટલે કે આ લુઘડા નડે છે, શરીર નબળું છે વગેરે સ્પષ્ટતા કરી. અમારું શરીર નબળું છે. એટલે આવા મહાપુરુષો કોઈને રંજન કરવા માટે જાય નહીં, ગમે એટલા મોટા શેઠ હોય. એમને શું છે, એમને આત્માર્થની પડી હોય તો આવે, નહીં તો એમને કોઈની ગરજ નથી. આથી બે ભાઈઓ એમ કહ્યું, કૃપાલદેવ આવું ત્યારે આથી બે ભાઈઓ સંતોષ પામી ચાલ્યા ગયા. રાત પડી, આજની રાત આપણે અહીં જ રહીશું. સોમભાઈ કે અમારી એવી ઈચ્છા થઈ કે આજ રાત્રે આપણે તો અહીંયા જ રહીએ એમની પાસે. આજની રાત આપણે અહીં જ રહીશું. પણ શ્રી નગીનભાઈએ જણાવ્યું કે ઘેર ઘણો ક્લેશ થશે, આપણે અહીંયા જો રાત રોકાઈ ગયા તો આપણા ઘરમાં ક્લેશ થશે. નગીનભાઈએ જણાવ્યું કે ઘેર ઘણો ક્લેશ થશે, તેથી ઘેર જવું ઠીક છે. મેં તેમનું કહેવું માન્યું નહીં કે ના, હું તો અહીંયા જ રહીશ, કૃપાલની પાસે શું કામ છે ઘરે. મેં તેમનું કહેવું માન્યું નહીં. શ્રી ઠાકરસિંહભાઈ લહેરાભાઈ લીમડીવાળા મળ્યા, તેઓએ પણ ઘેર જવાની સલાહ આપી. હવે તું જતો રહે ઘરે, રાત્રે તું અહીંયા રહી, તારા મા બાપને શું થશે. એને પણ ઘેર જવાની સલાહ આપી. એટલે રાત્રે 9 વાગે જેમ કોઈ પરાણે ઘેર ખેંચી જતા હોય તે માફક ઘેર ગયો, જાણે કોઈ પકડીને ખેંચી લઈ જતા હોય તેવી રીતે ઘેર ગયો. આખી રાત પરમ કૃપાળુ દેવના સ્મરણમાં પૂરી થઈ. આખી રાત એમનું સ્મરણ મને રહ્યું. આ બધા પૂર્વના સંસ્કાર સૂચવે છે. કોઈ પૂર્વનો આરાધક પણ હોય તો, ઉંમર તો 15-18 વર્ષની છે એમની, પણ એટલો બધો પ્રેમ આવ્યો તો આ બધું પૂર્વનું કંઈક આરાધક પણ સંબંધ છે. તો કે આખી રાત મને કૃપાળદેવનું સ્મરણ રહ્યું. સવારે 5 વાગતા મેં શ્રી નગીનભાઈને ઈશારો કરતા તેઓ નીચે આવ્યા અને અમે બંને એકઠા થયા. મારા પિતાજીના ભયથી અમે અવળો રસ્તો લીધો, સીધા જઈએ અને અમારી પાછળ આવે તો અમને પાછા લઈ જાય. હવે અમે એમને દેખતા જો જઈએ તો એ કે નથી જવું, તો અમે ઉપર વટ થઈને જઈને શકીએ. એટલે અમે અવળા બીજે રસ્તે થઈને ગયા જેથી અમને જુએ નહીં, સીધા જઈએ અને અમારી પાછળ આવે તો અમને પાછા લઈ જાય. તે ભયે અમે ડેલામાં થઈને ગયા કૃપાલદેવ પાસે. પ્રાતઃકાલે હઠીભાઈની બાડીએ આવી પહોંચ્યા. પાણી ગાળવા, લોટા વગેરે માંજવાનું કામ કરવા જતો હતો ત્યાં જ શ્રી કુંવરજીભાઈ આવ્યા અને જણાવ્યું
કે હમણો રહેવા દો, થોડા વખત પછી કરજો. અમે તો અત્યારે ત્યાં જઈ જાણે બધું પાણી માણી ગાળી લીધું, લોટા સાફ કરીને ઝાડું બાળું બધું કાઢવા માંડ્યા. તો આ તો કુંવરજીભાઈ આવ્યા અને કહેવા લાગ્યા કે હમણાં રહેવા દો, થોડા વખત પછી કરજો. મેં કહ્યું, કેમ ભાઈ, વાણું તો વાવા આવ્યું છે. વાણું એટલે પ્રભાત, પ્રભાત તો થવા આવી છે અને તમે કેમ ના પાડો છો? ત્યારે તેમણે જણાવ્યું કે કૃપાળુ દેવ હમણાં સૂઈ ગયા છે, આખી રાત ઉપદેશ ચાલ્યો છે. કૃપાળુ દેવ એમણે તેમણે જણાવ્યું કૃપાળુ દેવ હમણાં સૂઈ ગયા છે, અત્યાર સુધી સતત બોધ ચાલતો હતો, આખી રાત બોધ ચાલ્યો. હવે એમને કેવું લાગે, મારે તો અહીંયા જ રહેવું હતું, મને ખેંચીને ઘરે મોકલ્યો અને અહીંયા તો બોધનો ધોધ પડ્યો, હું તો રહી જ ગયો. અત્યાર સુધી સતત બોધ ચાલતો હતો આ જાણીને મને તો એવી અરેરાટી પેદા થઈ કે મેં મારો આવો અમૂલ્ય સમય ગુમાવ્યો, અમૂલ્ય અવસર ગુમાવ્યો. ખૂબ અરેરાટી થઈ, મનમાં રૂંવાટા ઊભા થઈ ગયા કે આ શું થયું, મારે તો અહીંયા જ રહેવું હતું, આ બધા નિમિત્તો બન્યા ને એમી જાણે મને ખેંચીને કોઈ ઘરે લઈ જતા હોય એવી રીતે ગયો, ને અહીંયા તો આવું આખી રાત બોધ ચાલ્યો. મને તો એવી અરેરાટી પેદા થઈ કે મારો અમૂલ્ય અવસર ગુમાવ્યો, હવે એ અવસર પાછો ક્યાંથી આવે? એમ અંતઃકરણમાં ઘણો ખેદ થયો. એ જ વખતે શ્રી પોપટભાઈ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે સોમાભાઈ, તું રાત્રે ક્યાં હતો? તને તો પરમ કૃપાળુ દેવે સંભાળ્યો હતો. આવડી દુઃખમાં વૃદ્ધિ થઈ. તું ગયો ક્યાં હતો? તને તો ઉડતો યાદ કર્યો હતો રાત્રે કૃપાળ દેવે. ત્યાં તો પોપટભાઈ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે સોમાભાઈ, તું રાત્રે ક્યાં હતો? તને તો પરમ કૃપાળુ દેવે સંભાળ્યો હતો. તે વખતે આ અમૂલ્ય અવસર ગુમાવ્યાનો મને ઘણો જ ખેદ થયો, ખૂબ જ દુઃખ થયું કે આ શું થયું. હવે પરમ કૃપાળુ દેવને એકલા એકલા મળવાની પ્રબળ ઈચ્છા થઈ. થોડી વારમાં શ્રી સૌભાગભાઈના પત્ની તથા તેમના દીકરા શ્રી મણિભાઈ બંને જણા પરમ કૃપાળુ દેવ જ્યાં બિરાજા હતા ત્યાં આવ્યા. નમસ્કાર કરીને તેમની સમીપ બેઠા શ્રી મણિભાઈને મણિ કહી સંબોધતા હતા. સૌભાગભાઈના દીકરા મણિભાઈ એમને કૃપાળુ મણિ કહીને સંબોધતા હતા. હવે કેમ છે, ઠીક છે ને? તે હું બારણામાંથી સાંભળતો હતો. કૃપાળુદેવને પૂછતા છે, એ લોકો કેમ છે, ઠીક છે ને? હું બારણામાંથી સાંભળતો હતો. પહેલેથી મારી એક ઈચ્છા પ્રબળ હતી કે શ્રી પરમ કૃપાળુ દેવને હું એકલો મળું, આ મારી પ્રબળ ઈચ્છા હતી. પણ સી રીતે મળી શકાય એમ વિચાર્યા કરતો હતો. તેવામાં શ્રી મણિભાઈ અને તેમના માતુશ્રી બંને બહાર નીકળ્યા, તેવો જ હું અંદર પેસી ગયો. એ બહાર આવ્યા કે હું અંદર પેસી ગયો. ત્યારે કૃપાળુદેવી શું કહે છે, મુમુક્ષુએ 7 વ્યસનનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આ સંબંધી કૃપાળુદેવ ઉપદેશ આપ્યો. તેઓ શ્રીની નજીક જઈને સવિને નમસ્કાર કરી હાથ જોડી મેં વિનંતી કરી. ત્યારે પરમ કૃપાળુદેવે મને જણાવ્યું કે 7 વ્યસન જરૂર ત્યાગ કરવા જોઈએ. મુમુક્ષુએ 7 વ્યસન અવશ્ય છોડવા જ જોઈએ. આ મને ખાસ કહ્યું, કેમ કે મારામાં એની ખામી હતી, કૃપાળુદેવના જ્ઞાનથી બહાર નથી. તે આગળ વાત આવે છે. ત્યારે પરમ કૃપાળુદેવે મને જણાવ્યું કે 7 વ્યસન જરૂર ત્યાગ કરવા જોઈએ. તેમાં ઉત્તમ કુલને લીધે 5 વ્યસનનો ત્યાગ તો સહેજે પડાય છે, પણ પર સ્ત્રી અને ચોરી એ બે વ્યસન ત્યાગમાં કઠણ છે. ઉપયોગ રાખીએ જરૂર ત્યાગ થઈ શકે છે,
લેકિન સાતે વ્યસન અવશ્ય ત્યાગવા જોઈએ મનુષ્યએ. એમાં પાંચ વ્યસન તો કે ઉત્તમ કુળને લીધે સહેલે પડા, પણ પરસ્ત્રી અને ચોરી એ બે વ્યસન ત્યાગમાં કઠણ છે. ઉપયોગ રાખીએ જરૂર ત્યાગ થઈ શકે છે, કે મારે આ ત્યાગવા જ છે તો જરૂર ત્યાગી શકાય. પછી મારી ભૂલ મેં પરમ કૃપાળુ દેવ સમક્ષ નિવેદન કરી, પછી મેં મારી ભૂલ પરમ કૃપાળુ દેવ સમક્ષ નિવેદન કરી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે અમુક તારીખે અમુક માસ સુધી એકાસના કરવા. મારી ભૂલ જે થઈ તે કૃપાલદેવને જણાવી વૈષ્ણવમાં, અને મને કૃપાલદેવે પ્રાયશ્ચિત રૂપે એમ કહ્યું અમુક તારીખથી લગાવી અમુક મહિના સુધી એકાસના કરવા. અને શ્રી પોપટભાઈ જણાવે તેમ વર્તમું, પછી હું શ્રી પરમ કૃપાળુ દેવને રડતા ચક્ષુએ સાષ્ટાંગ નમસ્કાર કરી બહાર નીકળ્યો. કૃપાલદેવના જ્ઞાનથી કંઈ બહાર નથી, ભૂલ સુધારી અને પ્રાયશ્ચિત પણ આપ્યું. અને બળી કૃપાલદેવ તો કંઈ ત્યાં હાજર રહે નહીં, પણ પોપટભાઈ બળવાન મુમુક્ષ હતા તો કે એ કહે તેમ તારે કરવું. પછી શ્રી પરમ કૃપાળુ દેવને રડતા ચક્ષુએ એને આંખમાંથી આંસુ પડતા સાષ્ટાંગ નમસ્કાર કરી હું બહાર નીકળ્યો અને ત્યાંના કામકાજમાં લાગી ગયો. તે દિવસે સાંજે 4 વાગ્યાની ગાડીમાં શ્રી પરમ કૃપાળુ દેવ વિરમગામ પધારવાના હતા એવી ખબર મળી ત્યારે હું ઘેર જમવા ગયો હતો. પાછો 2:30 વાગે સીધો હઠીભાઈની બાડીએ આવી પહોંચ્યો. શ્રી પરમ કૃપાળુ દેવ, શ્રી પોપટભાઈ વગેરે મુરબ્બીઓ સ્ટેશન પર પહોંચી ગયા હતા. હું પાછો આવ્યો 2:30 વાગે, ત્યાં તો સ્ટેશન પર પહોંચી ગયેલા બધા. તે જાણી તરત જ હું સ્ટેશને ગયો. ટ્રેન આવી ગઈ હતી. પરમ કૃપાળુ દેવ 2nd ક્લાસમાં બિરાજા હતા. તેમને સવિને નમસ્કાર કરી બધા ભાઈઓની જોડે ઊભો રહ્યો. હું પણ ત્યાં પહોંચી ગયો. કૃપાલદેવને નમસ્કાર કર્યા અને બધા ભાઈઓની જોડે ઊભો રહ્યો. પરમ કૃપાલદેવે મને બોલાવી કહ્યું કે પોપટભાઈ કહે તેમ કરજો. સ્વચ્છંદે નહીં, તારે કંઈ બી કરવું હોય પોપટભાઈને પૂછીને કરવું. આ મને કે ત્યાં ખુલ્લે ખુલ્લું કહી દીધું. આ પ્રમાણે આગળ જણાવે છે જે હું આવતીકાલે થઈશ.